नमस्कार बाळ मित्रों, सीएस एज्युकेशन चैनल में आप सबनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 5 गणित स्व अध्ययन पोथी पाठ 12 स्मार्ट चार्ट नी संपूर्ण समझ मेळवीशुं। पाठ 12 स्मार्ट चार्ट्स। प्रश्न पहलो छे, सूचना मुजब करो। तमारी शाळाना मैदान में रहेल वृक्षोनी यादी बनाओ अने कोष्टक में तेनी संख्या माटे आवृत्ति चिन्हनो उपयोग करो। तो अहींया दरेक बाळकोए पोतानी शाळाना वृक्षोनी यादी बनावानी छे। अहींया मैं लीमड़ो अने एना आवृत्ति चिन्ह बतावेल छे अने कुल संख्या 12। एवी ज रीते कणजी तो 8, गुलमोहर 4, आसोपालव तो 6। तो आवी रीते आवृत्ति चिन्ह संख्या मुजब दोरी बतावी शकाय। बीजो प्रश्न छे, तमारा मित्रोना कुटुंबना सभ्योनी यादी बनाओ अने आवृत्ति चिन्हनो उपयोग करो। तो अहीं मैं मारा मित्रना नाम लखेल छे अने एमना जे सभ्यो छे, दाखला तरीके दीपक मित्र छे तो 13 सभ्यो छे, तो 13 नू आवृत्ति चित्र बनावेल छे। एवी ज रीते दिव्यनू, अनुराग, यश, पार्थ अने देव अने अहींया कुटुंबना सभ्योनी संख्या लखेल छे। प्रश्न त्रीजो छे, आपेल आलेख परथी नीचेना प्रश्नोना जवाब आपो। तो अहींया एक आलेख आपेल छे, एमां नीचे विद्यार्थीओना नाम लखेल छे अने बाजूमां एना गुण बतावेल छे। तो आ आलेख परथी प्रश्नोना जवाब जोईशुं। तो त्रीजो प्रश्न छे, सौथी वधु गुण कोने मेळवेल छे। तो अहींया आलेखमां जोता सौथी ऊंचो आलेख सियानो छे ने 49 गुण छे, एटले अहींया जवाब 49 એટલે સૌથી વધુ ગુણ એટલે સિયા જવાબ આવશે। ચોથો પ્રશ્ન છે, અલીસા અને મેજબીનના ગુણનો તફાવત। તો અલીસા અને મેજબીન, તો અલીસાને જોઈએ આપણે તો એને 32 છે ગુણ અને મેજબીનને 35 છે। તો 32 અને 35નો તફાવત કરતા 3 જવાબ આવશે, એટલે અહીંયા 3 જવાબ છે। પાંચમો પ્રશ્ન, રાગીણી કરતાં વધારે ગુણ કોણે કોણે મેળવેલ છે। તો આલેખમાં જોતા આ રાગીણી છે એને 41 છે, તો એની કરતાં વધારે તો મહેન્દ્રને 49 છે અને સિયા, મહેન્દ્રને 45 અને સિયાને 49। તો મહેન્દ્ર અને સિયા એમાં જવાબ આવશે, તો અહીંયા મહેન્દ્ર અને સિયા જવાબ લખેલ છે। એવી જ રીતે આગળ છઠ્ઠો પ્રશ્ન, તમામ વિદ્યાર્થીઓને મેળવેલ ગુણના આધારે ચડતા ક્રમમાં ગોઠવતા મહેન્દ્ર કયા ક્રમે આવે। તો મહેન્દ્ર 5મા ક્રમે આવશે। સાતમું, અલીસાથી વધારે અને મેજબીનથી ઓછા ગુણ, તો એવું કોઈ છે નહીં। આઠમો પ્રશ્ન છે, આપેલ કોષ્ટકમાં તમારા વર્ગના વિદ્યાર્થીઓના ગત માસની હાજરીના દિવસો લખો અને લંબા લેખ બનાવો। તો અહીંયા મેં વિદ્યાર્થીના નામ અને ગયા મહિને જે હાજરિયા હોય એ દિવસો લખેલ છે। તો એ પ્રમાણે આપણે આલેખ જોઈશું કે રાજ છે તો એ 24 દિવસ હાજર રહેલ છે। તો અહીંયા આલેખ બનાવેલ છે કે આ રાજ તો એ 24, અહીંયા 0-25 સુધીના દિવસો લખેલ છે, કારણ કે કોઈ બાળક 25 દિવસ સુધી હાજર રહેલ નથી। એવી જ રીતે મિત તો 21 છે, તો અહીંયા 21 સુધી એનું દોરેલ છે। જય છે 20 છે, તો 20 સુધીનો લંબા લેખ બનાવેલ છે। દીપ 18, તો અહીંથી 18 સુધી લંબા લેખ બનાવેલ છે। હર્ષ 24, તો અહીંયા 24 છે, તો 24થી આપણે બનાવીશું। તો આવી રીતનો લંબા લેખ બનાવી શકાય। નવમો પ્રશ્ન છે,
તમારા વર્ગના બાળકોને જન્મ તારીખના આધારે માસવાર કોઠામાં વર્ગીકૃત કરો. તો અહીંયા બાળકોને પૂછી કયા મહિનામાં કેટલા જન્મેલ છે એ પ્રમાણે લખવાનું. તો અહીંયા લખેલ છે જાન્યુઆરી, 5 ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બરમાં જન્મેલ વિદ્યાર્થીની સંખ્યા લખેલ છે. તો એનો આપણે લંબા લેખ જોઈએ તો આ મુજબ થશે કે જાન્યુઆરી તો 5 વિદ્યાર્થી, ફેબ્રુઆરી તો 3, માર્ચ તો 2, એપ્રિલમાં 1 પણ નથી એટલે એનો લંબા લેખ બનાવેલ નથી. તો આ રીતનો લંબા લેખ બનાવી શકાય. દસમો પ્રશ્ન છે, આપેલ કોષ્ટકમાં 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાને વર્ગીકૃત કરો. તો અહીંયા પહેલા ખાનામાં 1 થી 20માં આવતી અવિભાજ્ય એટલે કે જેનો ભાગ ન ચાલતો હોય એવી સંખ્યાઓ છે, તો 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. આ બધી સંખ્યાઓ એવી છે કે જેના બે જ ભાગ હોય, 1 પોતે અને 1 1, એ સિવાય એનો ત્રીજો ભાગ પડે નહીં એટલે એને અવિભાજ્ય કહીશું. એવી જ રીતે 21 થી 40, 41 થી 60, 61 થી 80 અને 81 થી 100, તો દરેકમાં આ પ્રમાણે એનો કુલ સંખ્યા થશે. હવે એ સંખ્યાનો અહીં લંબા લેખ બનાવેલ છે તો આપણે જોઈશું કે પહેલું છે 1 થી 20, તો એમાં 8 સંખ્યા છે. તો અહીંયા લંબા લેખ એનો 8 સુધી બનાવેલ છે. આપણે જોઈ શકીએ છીએ કે આ લંબા લેખ પહેલો તો 8 સુધી છે. તો આવી રીતે દરેક સંખ્યા મુજબ લંબા લેખ બનાવી શકાય. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. આપેલ કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન ગણીને સંખ્યા લખો અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીં ક્રિકેટ છે તો એમાં આપણે ગણીશું તો 1, 2, 3, 4 અને 5, 6, 7, 8, 9, 10 અને 11. તો અહીંયા 11 સંખ્યા લખીશું. એવી જ રીતે દરેક રમતના આવૃત્તિ ચિહ્ન ગણી આપણે સામે સંખ્યા લખીશું. કબડ્ડી તો 7, હોકી 11, ખોખો 9, વોલીબોલ 6, ફૂટબોલ 10. એના આધારે પ્રશ્નો છે કે કબડ્ડીમાં કેટલા ખેલાડી છે, તો કબડ્ડીમાં 7 ખેલાડી છે. બીજો પ્રશ્ન, કઈ કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે, તો ક્રિકેટ અને હોકીમાં ખેલાડી સરખા છે, 11 સંખ્યા છે. ત્રીજો પ્રશ્ન, ખોખો કરતાં ઓછા ખેલાડી કઈ રમતમાં છે, તો વોલીબોલ અને કબડ્ડીમાં ઓછા છે. ચોથો પ્રશ્ન છે, ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતાં કેટલા વધુ ખેલાડી છે, તો વોલીબોલ કરતાં 5 ખેલાડી વધારે છે. પાંચમો પ્રશ્ન, ઉપરોક્ત રમતોને તેમના ખેલાડીઓની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સૌથી વધારે ક્રિકેટ અને હોકીમાં 11 ખેલાડી છે, પછી ફૂટબોલ આવશે, ખોખો, કબડ્ડી અને વોલીબોલ આવશે. છઠ્ઠો પ્રશ્ન, કઈ રમતમાં ખેલાડીની સંખ્યા સૌથી ઓછી છે, તો કે વોલીબોલની રમતમાં સૌથી ઓછી સંખ્યા છે. આપેલ કોષ્ટકમાં શિક્ષકની યાદી બનાવો અને તેમની ઉંમર દર્શાવી લંબા લેખ બનાવો. તો અહીંયા શિક્ષકનું નામ લખેલ છે અને અહીંયા એની ઉંમર દર્શાવેલ છે. તો તમારે તમારી સ્કૂલના શિક્ષકોની માહિતી લખવાની છે. એના આધારે પ્રશ્નો જોઈશું કે કયા શિક્ષકની ઉંમર સૌથી વધુ છે. તો અહીંયા બાબુભાઈ છે, એની ઉંમર સૌથી વધુ છે. આપણે જોઈએ તો બાબુભાઈ તો 55 વર્ષ છે એટલે આપણે જવાબમાં બાબુભાઈ લખેલું છે. એવી જ રીતે કયા શિક્ષકની ઉંમર સૌથી ઓછી છે, તો રસિકભાઈ. તો અહીંયા જોઈએ તો રસિકભાઈની 28 વર્ષ ઉંમર છે, તો એનાથી ઓછી કોઈની નથી એટલે રસિકભાઈ લખીશું. નવમો પ્રશ્ન છે, ગણિત વિષય શિક્ષકની ઉંમર, તો કે 42 વર્ષ એટલે કે
મહેન્દ્રભાઈ છે એ ગણિત શિક્ષક હશે એટલે એની ઉંમર 42 છે. છેલ્લું છે 40 વર્ષથી વધુ ઉંમરના શિક્ષકોના નામ. તો અહીં 40 વર્ષથી વધુ ઉંમરના તો જયેશભાઈ, બાબુભાઈ અને મહેન્દ્રભાઈ એ ત્રણ 40 વર્ષ કરતાં વધુ છે. તો એ ત્રણના નામ અહીંયા આપણે લખીશું. અહીંયા આ પાઠ પૂરો થાય છે. આભાર બાળમિત્રો, તમને આ વિડીયોમાં મજા આવી હશે. હવે પછીના વિડીયોમાં મળીશું.